આહલાદ, હૃદયપૂર્વકનો આનંદ. કાલે આપણે કેવડા મોટા માણસને મળ્યા એમાં આપણને હવે ખ્યાલ આવે છે કેવી રીતે પૈસા હોવા છતાંય સરળતા એના બાપની આમ આમ કલ્પના ના કરી શકો તમે, એવા સરળ આમ ભાવવાળા આ બધા પ્રત્યે હરખું, કોઈ જાતની ખરબડ નહીં, બધા સમાઈ જાય. કેવડું દિલ મોટું સાહેબ, વિશાળતા એવી, વિશાળતા એવી દરિયા જેવી. કાનન છોકરીને 2000 રૂપિયા આપી દીધા. અમે આગલા રવિવારે ગયા ને, ત્યાં કીધું કે આ જન્મદિવસ છે, પછી વાત મારી તો થઈ હોય થોડી. ઓહો, લે 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 લે, વિશાળતા ઉદારતા જો છે ભગવાને આપેલું તો એ વાપરે છે. અને કેના માટે વાપરે છે? પ્રેમ. આજે આપણે યાદ કરી દઈએ 70,000 ડબ્બાના, વિચાર કરો આમ કંઈ પૈસા કાગળિયા છે અને દે દેવા હોવા છતાં એ હેલી વાત નથી. હોય ઘણા પાસે હોય સાહેબ, આમ દઈ દેવા કંઈ હેલી વાત છે? અંદર ખટક ખટક મંડે થવા દેવાય તો જાય, પૈસા જાજા અપાઈ જાય તો ઘણી વિચારે આવે. મારું કહું તો લાખ રૂપિયા અપાઈ ગયા ઘટશે, કેવું કંઈક થઈ ગયું તો કેવું વિશાળતા ઉતારતા, કેટલો બધો ભાવ ત્યારે એની અંદર સમાઈ જાય. આ જોવા જેવા બધા સીન હતા, તો આમ વિડીયામાં ત્યારે આવી ગયું થોડું. લાઈવમાં તો કોઈ કોઈને ખબર જ નહીં, બધા ગોઠવાઈ ગયા હતા આમથી આમ આમ ને આમ ને. એનું તો ચંદનબેનને મળ્યા, તું મળી એવો તો હતો, બને મળી જયંતુ કાકાને મળી, હજી આ બે બાકી છે. ચંદનબેન તને આમ તો ઓળખે જ છે નામ સહિત, ધીમંત પણ નામ સહિત કાલે બોલો ખરો. એક તો હેતવી, પછી પેલા બેન, હા નૂતન, પછી હિયા બોલ્યો, હા હા પેલી ચશ્માવાળી રૂપાળી બધા, હા ચંદુભાઈ છોકરાની વહુ, હા એ નામ જુલી, પાંચ પલ્લવી નામે યાદ હતું. આઠ નવ દસમું પાનું આવ્યા સાહેબ, શ્રી સચ્ચિદાનંદ અંતર્યામી દયાળુ ભગવાન મોટા, 18 માર્ચ 2019 ને સોમવાર. હરી વાલો હરી વાલો, જીવનમાં પ્રાણ પ્યારો છે, જીવનમાં હે તકરવાને હરી જીવું બીજું ના છે. હરી વાલો હરી વાલો, જીવનમાં પ્રાણ પ્યારો છે, જીવનમાં હે તકરવાને હરી જેવું બીજું ના છે, જીવનમાં હે તકરવાને હરી જેવું બીજું ના છે. હરી હો. પેજ નંબર 10, જીવન આહલાદ બીજી આવૃત્તિ, પૂજ્ય શ્રી મોટા રચિત. કોઈ ખોલતા રહીએ તો હરા ચોપડી એમને બિચારી બટાઈ જાય છે, આશ્રમમાં કોઈ ખોલે નહીં. એવો એવો રસ પડવો, એક વાતાવરણની અસર થાય ત્યારે પડે, ત્યાંથી એવો રસ જ ના પડે. જો જુલી વાંચવા માંડી રસ પડી, ત્યારે જીવન તો બનાવવા જેવું છે, બાકી બધું બની જાય. પણ જીવન ના બને તો બધું બનેલું ઢોળાઈ જાય, ગુણભાવવાળું ખોલ્યું ના હોય ને કમાઈ ગયા રૂપિયા તો ઢોળાઈ જાય બધા, એવું થાય. સ્મરણ હર્ષે લીધેલું છે, કોને? સ્મરણમાં જીવ ઘાલીને સ્મરણ હર્ષે લીધેલું છે,
પ્રવેશંતુ હૃદય સ્મરણે ઉલટ સ્મરણે ખીલેલી છે. જુદી જુદી રીતે લયથી સ્મરણ લલકાર્યું મેં તો છે. જુદી જુદી રીતે લયથી, ક્યારેક હરિઓમ 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 હરિ ઓમ હરિઓમ 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 હરિઓમ. ક્યારેક એમ બીજો લઈ કરે મોટા હરિ હરિઓમ હરિ. કાકા બોલાવે છે યાદ નહીં, કાકા જૂન બોલાવતા ને આ એવું એટલે ભૂલાઈ ગયું. મસ્ત હોય અલગ અલગ ધૂનો, એટલે કે હરિઓમ 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 એ રીતે બોલાવતા. ચંપક કાકા ભેગા જોઈ ક્યારે હરખું બોલાવ્યું નહીં, પણ કાકા ના ના પાડે, હાકો સહન શક્તિ ગોગડી એમ ત્યારે હા તો પણ કાકા સ્વીકાર થાય. હા બે બાજુ એક બાપુ પ્રવેશ પ્રવેશન તો આ જુદી જુદી રીતે લયથી સ્મરણ લલકાર્યું મેં તો છે. સ્મરણ લલકારવાથી તો સ્મરણ લેવાનું ફાયું છે. જો પેલી બે લીટીનું કરું સાહેબ, સ્મરણમાં જીવ ઘાલીને સ્મરણ હર્ષે લીધું છે. દિલ પરોવીને જીવ અંદર પરોવીને કાંઈ કરતાં કાંઈ યાદ નહીં, બસ ગુરુ મહારાજની યાદ, હરિની યાદ. હવે આગળ કહે છે કેવી લીટી છે ભાઈ જોઈ, સંતુ હૃદય સ્મરણે ઉલટ સ્મરણે ખીલેલી છે. શું કીધું? હૃદયથી સ્મરણ કર્યું ને એટલે વધારે ખીલું એ હોય. હૃદય પ્રવેશ સંતુ હૃદય સ્મરણે ઉલટ સ્મરણે ખીલેલી છે. ઉલટ ને ખબર ના, ફાવટ ફાવટ સાહેબ ઉલટ ઉલટ. એ હા બા ઉલટ નાખ્યું નહીં થોડુંક, હા કહી દે કહી દે. સ્મરણમાં બરાબર ટ્રાય કરો થઈ જાય એવું છે, જરા જીવ ઘાલો. સ્મરણમાં જીવ ઘાલીને સ્મરણ હર્ષે લીધેલું છે. પ્રવેશંતુ હૃદય સ્મરણે ઉલટ સ્મરણે ખીલેલી છે. મારીને ગપુ મારી સ્મરણ હૃદયથી લીધું એટલે મનાદીને ચોખ્ખા કરવા. ઉલટા હતા ને એ ઉલટા થયા, સીધા હતા એ ઉલટા થયા. જે મનાધિકરણ પ્રાકૃતિક ગુણધર્મ વાળા એટલે સીધા હતા, ઊંધા કહેવાય પણ સીધા હતા. એ ઉલટ સ્મરણે ખીલેલી છે, એ ઉલટા થઈ ગયા. સીધા હતા જન્મજાત પ્રમાણે, એ ઉલટ સ્મરણથી ખીલી ગઈ. એ બધાના ગુણધર્મ છૂટી ગયા. જે સીધા પ્રાકૃતિક એટલે સીધા, જન્મજાત સાથે આવેલા એ સીધા, આનું સંકલ્પ વિકલ્પનું આ આનું આ એ બધું ઊંધું પલટાઈ ગયું, બધું બંધ થઈ ગયું. આમ સીધું થઈ ગયું એકચ્યુઅલી, પણ ભાષામાં આમ લેવું. એટલે તમને ધન્યવાદ છે, ચાલો તો અંગ્રેજી સારું જાય આશા રાખીએ. મારું પણ મેં આ સાહેબને ના આવડું, મયુરની આશા હતી મનમાં આવી છે પણ નીકળ્યું ના હોય. હા ભાઈ એ તો વસ્તુ તો એ જ છે, પણ ઉલટ સ્મરણે ખીલેલી છે. મનાધિકરણને સીધી લીટીમાં લાવવા માટે જે ઉલટું કામ કરવાનું હતું, ઉલટા કરવાના, સીધા થઈને પ્રાકૃતિક ગુણધર્મ છોડાવવાનું અને ઉલટું કરવાનું. એ પણ એવું સ્મરણમાં દિલ ઘૂસાડ્યું પછી પ્રવેશંતુ હૃદય સ્મરણે, હૃદયપૂર્વક સ્મરણ થયું ત્યારે મનાધિકરણ સીધી લીટીમાં આવ્યું. જીવન આહલાદ છે, સારી વાત છે સાહેબ.
જુદી જુદી આવી ગયું. જીવનનું હાર્દ અનુભવવા સ્મરણ આશ્રય લીધેલો છે. મનુષ્ય જીવનનું હાર્દ હોય, શા માટે ગુણભાવ ખીલવવા જરૂરી છે, શા માટે મનાધિકરણને સીધી લીટીમાં લાવવાના છે, શા માટે ભાવની અવસ્થામાં પ્રવેશવું છે, શાને માટે એકાગ્રતા કેળવવાની છે, એવું બધું હુજે સમજાણું હાર્દ કહેવાય. મનુષ્ય શરીરનું હાર્દ છે, એ હાર્દ અનુભવવા સ્મરણ આશ્રય મેં લીધો છે. સ્મરણમાં ભાવ જાગ્યાથી હવે સ્મરણ સીધું થઈ ગયું, હવે ભાવની અવસ્થાવાળું સ્મરણ ચાલ્યું તો ઊંડું ત્યાં ઉત્તર આવ્યું છે. ભાવની અવસ્થા આવી ગઈ એટલે સ્મરણ વધારે ચોખ્ખું થાય, પવિત્રતાથી થાય, અને સાથે થાક બાક લાગે નહીં, લયબદ્ધ થાય સ્મરણ. ભાવ આવી ગયો ને પ્રકૃતિ શાંત થઈ ગઈ, ભાવ આવી ગયો એટલે પછી એની ધૂન ચડે, ધૂન બસ ત્યાં સુધી સમજાય, થાય ત્યારે ખબર. જીવનનું હાર્દ અનુભવવા સ્મરણ આશ્રય મેં લીધો છે, સ્મરણમાં ભાવ જાગ્યાથી ઊંડું ત્યાં ઉતરાયું છે. કોનું સ્મરણ? હરિનું, ગુરુનું. એમાં ભાવ જાગ્યો. મોટા કહે ને કે ભાઈ મારી આકૃતિ સામે રાખવી વારંવાર, એ બધું કરવા જેવા પ્રયોગ મૌન મંદિરમાં થાય છે. વધારે જુલી આવીને એક દી મૌનમાં બેહવાની કહેતી હતી કાલ મંગળવાર, ના ના એ પેલા તો એક દી શોભા ગાંડી થઈ જાય ઓરવેની પાછી, એટલે માન માન પરવણું થયું, કંઈ વાંધો નહીં, કંઈ વાંધો. એ તો બધું બહુ સીધું તાઈ તાઈને વાંધો ના આવી, ભલે ધીરે ધીરે કહેવાય જાય. જીવનનો હાર્દ અનુભવવા સ્મરણ આશ્રય લીધેલો છે. ઊંડે ઊંડું જ અંતરના ઊંડે અંતર પ્રવેશતા, ઊંડે ઊંડું જ અંતરના ઊંડે અંતર પ્રવેશતા પમાતા હાર્દ વિષયનું જીવન મંગળ થયું શું ત્યાં. બોલ તો કદાચ આવડી જાય. ઊંડે ઊંડું જ અંતરના ઊંડે અંતર પ્રવેશતા પમાતા હાર્દ વિષયનું જીવન મંગળ થયું શું ત્યાં. બિલકુલ નહીં ગાતો. ઊંડે ઊંડું જ અંતરના ઊંડે ઊંડે ઊંડું જ અંતર જીવન મંગળ થયું શું ત્યાં. ઓકે કિરણ ખબર પડી ગઈ, જીવન નો હાર્દ એનાથી પમાય. જો શરૂઆત થઈ સ્મરણ ની સમજાવું તો ધીરે ધીરે મનાદીમાં લાગ્યું. અંતર અંતર એટલે મન, મન બધું અંદર છે, અંતરના પછી ઊંડે અંતરમાં મન બુદ્ધિ ચિત્ત પ્રાણ સાથે સાથે હૃદય છેલ્લે, એ છેલ્લે પ્રવેશ, અંતર પ્રવેશ, અંતર એ છેલ્લું અંતર હૃદયમાં પ્રવેશ, અને એમાં પ્રવેશી ગયું ત્યારે આપણે એનો હાર્દ આપણને મળી જાય કે આ જીવન શેના માટે બનાવ્યું છે. કારણ કે એકાગ્રતા આવી જાય ને સાહેબ, કરવા જેવું રહી ન જાય, ના કરવાનું થઈ જાજુ જાય, એમાંથી બચી જવાય, એ આ ઊંડામાં પડવાથી ફાયદો થાય. સમજાઈ ગયું, સારું કહ્યું. ગાય નાખીએ, હજી એક પાનું થઈ જાય સર. અંગ્રેજી શી પટલે ગોટ બકરી ઘેટા જેવી નથી, કલર બલર બકરીનો છે અત્યારે. મે
અંગ્રેજી વિશે છે તો મે એવું છે એટલે તને હસો હસી તો લેવું ભાઈ એ સાહેબ બરાબર ને જોક કરીને હસવું હસીએ તો બધું ભૂલાઈ જાય આ ભૂલવું હેલું છે કે ઘેરી ઘેરો જો ગાયલો અકબર બાદશાહનો તો એ પ્રતાપ બીજા શું કરે ભલભલા હારી જાય હો મારા ઉપરથી હું તો કહું કેટલી જગ્યાએ મને આમ ગોથા મારી દઉં મને ખબર સારી આટલી શક્તિ આપણને ભગવાને આપી આટલું ના થાય પણ એટલું ટપાય નહીં બહુ અઘરું હોય છે ટપવું પણ કૃપા યાચીએ તો ટપાઈ જાય છે અને આપણને મોકળાશ થઈ જાય મનમાં નહીં તો મન બંધાયેલું બંધાયેલું રહીએ તો ગંધાઈ જાય બંધાયેલું પાણી ગંધાય હાલતું હાલતું હોય તો ના ગંધાય સાહેબ હે સારું લ્યો આનંદ કર્યો બોલ જોઈ બકરી કેમ બોલે અંગ્રેજી લખતા પેલા જરા જોઈ લેજે પેપર સર આવો બે હું છે પણ સાહેબ તો બકરી મને ક્યાંથી આવડે હા સ્મરણમાંથી ફળેલું છે સ્મરણનું 11મું પાનું છે સ્મરણનું ઘેલું લાગ્યું છે સ્મરણને દિલમાં ભાવે ઊંડે પ્રવેશવાને તે મથ્યો ભાવેથી શો દિલ જે પોતાની વાતો બધી આવે સ્મરણથી શું ફાયદો થાય મોટા જણાવે છે ધીરે ધીરે ઇન્ડિપેન્ડથી હા કે સ્મરણનું ઘેલું લાગ્યું હા સ્મરણથી પહેલાં બહુ ફાયદો થાય પહેલાં તો ભરોસો હતો નહીં કે આ ભગવાનના નામમાં વળી પાછું આટલું બધું જોર છે એ વાત સાચી છે એવું પછી ખ્યાલ કેસેટમાં આવે આવું કે સ્મરણનું ઘેલું લાગ્યું સ્મરણ વગર ચાલે જ નહીં એકાંતમાં જઈને હરિહરી કરવું ગુરુ મહારાજને યાદ કરો એવું વાત છે સાહેબ એક તો ઘેલું લાગ્યું ભાવથી ગાયું પછી ભાવેથી મૈથો કે આ સ્મરણ ક્યાં સુધી મને લઈ જાય છે મથનતામાં મથનતામાં સ્મરણમાં જીવ પેઠો છે આવું મથવાનું થયું એટલે જીવ અંદર ત્યાં સુધી મનાદીર ગોથા મારતા હતા અંદર આમ પણ જીવ ભેગો ભળતો નહોતો જીવ ભળે ને ત્યારે કામ થાય ભણવામાં જીવ રાખ જીવ એમ બોલે ને દિલ રાખ દિલ એમ દિલમાં જીવવું મનાદીકરણ અલગ જગ્યાએ રહેતા એને તો આ બધું ફાવે છે આમાં જ હોય લગભગ મનાદી કિરણ હા પાડતો નથી પાડે હમણાં ક્યાં મેં નવું ઘર કર્યું છે મથનતામાં મથનતામાં સ્મરણમાં જીવ પેઠો છે સ્મરણમાં દિલ આનંદ કંઈક પડવા જ લાગ્યો છે દિલ જ્યાં લાગે જીવ જ્યાં ભેગો થાય ત્યાં આનંદ આવે જીવ ભળી જવો જોઈએ કાલ બધો અજયંતિભાઈ પણ આપણે આનંદ કર્યો જીવ ભળી જાય બીજાને ઉચ્છક હોય તો એ છૂટું પડી જાય એ તો સતત ભાવનો ફુવારો ત્યાં કંઈ જરાય આછું કાછું થયું તો ઉડી જાય આમ સટાસટ પકડતા હોય એવી ફાસ્ટ હોય ગ્રીપ એવું જ્યાં લાગે એ ફટ દઈને પૂગી જાય એટલા બેન પાસે મજા કરવા માંડ્યા હતા દઈ ગયા નાનકડા જ થઈ જાય હવે બાળક હોય ને 7 વર્ષનું એવા એવા બની જાય એટલી એની ખૂબી સાહેબ બાળક અરે બાળક જેવા મોટા અરે મોટા જેવા બધી કળા બહુ પૂરેપૂરી વાપરે સામધામ દંડ ભેદ બધું આવડે એને કંઈ દુઃખે નહીં કાંઈ અંદર આપણે તો એ દંડ કરતાં બીક લાગે સાલા ને મારો બે દંડા મારો મારો કંઈ વાંધો નહીં આ દાદાજીનું ભરી આપણે તો એવા જ ભલે બગડતો એવી શક્તિવાળા મારું કહેવાનું એ હિંમતવાળા મજબૂત મજબૂત અંદર આપણે શીખવાનું તો આ જ છે ને બધા એકબીજા પાસે શું કરવાનું છે તારી પાસે હોય મારી પાસે આવે મારી પાસે તમારી પાસે આવે બધા પાસે એકબીજાનું આવવા આવતું જાતું થાય એવું કરવું મથનતામાં મથનતામાં સ્મરણમાં જીવ પેઠો છે
એક લગાતાર લાગી જાય ને એટલે જીવ ભેડા વગર રહીએ, ફોરવેદની પછી એકલો પડી જાય જતો. અને સ્મરણમાં આ દિલ આનંદ કંઈક જરા લાગવા માંડ્યો છે. હૃદય રસ જે વિશે જે જે પડ્યા કરતો રહે, જ્યાં જ્યાં દિલ મળી જાય, જ્યાં રસ પડતો જાય, જીવને વિષયમાં તે રમે છે દિલ, એવા વિષયમાં દિલ મંડે પ્રવેશ કરીને રમવા. જ્યાં જીવ ઘૂસે એ વિષય વાલો લાગે, અંગ્રેજી હોય કે ગમે હોય, જીવ ઘૂસે તો આવડી જાય. હા, નહીં તો સારું જાહે ગભરાતીની બે બે ભલે કરીએ આપણે, હેલું આવશે થોડું. હૃદય રસ જે વિશે જે જે પડ્યા કરતો રહે જીવને, વિષયમાં તે રમે છે દિલ, અનુભવ સર્વનો તે છે. જે ગમતાને ગુલાલ થાય, ગમતાનું તો એ બધાને ખબર જ છે. તો આપણને શું ગમે છે એના પર આપણું જીવન છે. આપણને શું ગમે કે મોટા ગમે, આપણું જીવન મોટામય થઈ જાય. મોટા ગમ્યા એટલે મોટાના ગુણધર્મો આપણામાં આજ નહીં તો કાલ પ્રવેશવાના. આપણે જો નંદુભાઈ, મોટા ઝીણા કાકા, બાલયોગી મહારાજ, ધૂણીવાળા દાદા, ઉપાસની બાબા, અકલકોટ સ્વામી, કેવળાનંદ બાબા, તાજુદ્દીન બાબા, આ બધાના આપણે સેવક છીએ. એ બધા વારંવાર યાદ કરીએ છીએ, એમાંથી કંઈક પ્રવાહ આપણામાં આવતો જ હોય. એને યાદ કરીએ એનું કંઈક આવે છે. તો આપણે એવું જ પોઝિટિવ યાદ કરવું કે એમાંથી આપણામાં પોઝિટિવિટી વધે. બાકી સુખ આનંદથી જીવવાનું છે. કેરીનો રસ કાઢે ત્યારે કેરી ખાવાની જ છે, અબડકાય લેવાના છે. પણ જ્યારે યાદ રાખવું, અબડકામાં પછી ગુરુ ના ભૂલાઈ જાય, એ જોવું. લગભગ ખાવાટાળે ભગવાન ભૂલાઈ જાય. આમાં એવું મજા આવી ગઈ હોય ને બરાબર, એમાંય જો ગમતું ભોજન તો એની વાત જવા દે. જલ્દી ઓમ સહના હોતું કરો, નહીં તમારી લાડુ ભેગી ભણવા માંડી રોટલીમાં. એ મનસુખભાઈને ફુવારા ફૂટે લાડના, આમ ગુલાબજાંબુ આવી ગયા ને આમ ફૂટે પણ આમ ચરક. મેં જોયેલું એકવાર, આ મોઢું આમ કરે તો ચરક ઉડે, એટલો રસ મોઢામાં આવે આમ ખાવાનો. મસ્ત રામ એ બધાથી થોડું થાય છે, રસ તો આવે પણ આમ અંદર વી દે, આ બારે કાઢીએ. એકવાર જોયું તું મેં, સાહેબ વાહ વાહ વાહ, એમ કર્યું તો નીકળી. કૃપાથી આવી ગયું. હૃદય રસ જે વિશે જે જે પડ્યા કરેલ, તેમાં એ વિષયમાં આપણું દિલ રમે છે. આજો જયંતિભાઈને આપણે યાદ કરીએ, રાતે ક્યાંક યાદ આવ્યા છે, થોડું થોડું ઘેરો આવે ને એનો ઘેરાવો ધીરે ધીરે. અમારે કોઈ દી ફોનથી ક્યાં કોઈ દી વાત જયંતિભાઈ ક્યારે, અમારે દિલથી વાત છે એટલે ફોનની જરૂર નહીં. જ્યાં કહે ને ક્યારેક ફોન કરતા હતો શારદા કે, મેં તો કંઈ જરૂર નહીં ફોન કરીને શું વાત કરી, દિલની વાતોમાં ફોનની જરૂર નહીં કહું. એવું હોય કૃપાથી તે કૃપાની તે પ્રસાદી શી સ્મરણ લેવાનું સૂજ્યું છે. ભગવાનનું નામ લેવાનું, ભગવાનને યાદ કરવાનું મને સૂજી આવ્યું, એ ભગવાનની મોટી કૃપાથી. જીવન આહલાદ, જીવન આસ્વાદ, જીવન આસ્વાદ લેવાનું સ્મરણમાંથી ફળેલું છે. જીવન આસ્વાદ, જીવનનો ખરો, જેમ કેરીના રસનો સ્વાદ લે એમ જીવનનો આસ્વાદ લેવાનું સ્મરણમાંથી ખબર પડી કે જીવનની મજા તો ઓર છે, રોટલાની આટલી મજા તો જીવનની કેવી. ગુણભાવવાળું ખોડિયું થાય ત્યારે જયંતિભાઈ જાંબિયાની જેમ આપણે રસ લઈ શકીએ. બોલો, બધામાંથી ખેંચતા હતા, કોઈ બાકી નહીં. જે એટલા બેઠા બધા આવ્યા, એ જરા ઈચ્છા એવી નહીં એને કે બધા મારી પાસે આવે ને મને આવી ગયો. શું ભાઈ, કાંઈ આપણો હાલે નથી, તો બેહો સાથે આવવા દો, બાકી કોઈ ના રહી જાય, આવો ભાઈ. એ બીજા અજાણ્યા એક ભાઈ હતા ને, આમ ખૂણા ઊભો થયો ને ઊભો થયો, બેહો ને સાહેબ થોડી વાર મમજી ગયો. એને મને પગે લાગતો, જયંતિભાઈને લાગવા આવતો જ નહીં, લાગી લાગીને કાંઈ વાંધો નહીં. એને બીજા એક ભાઈ આવે ઊંચા હતા, હમણાં હમણાં આવે છે ક્યારેક. કોઈ કોઈ માણસોને મજા તો આવે જ સાહેબ, ભજનમાં કોને ના ગમે ભાઈ, ભજન તો ભજન છે ને. હે કૃપાની તે પ્રસાદી શી, કઈ પ્રસાદી, સ્મરણ ભગવાનને લેવાનું મને શીખવાડ્યું, એ કૃપા છે. કૃપા વગર ભગવાનની યાદ આવે નહીં.
આપણે પણ મોટાની યાદ કરીએ એમ નહીં, એની કૃપા થાય તો યાદ આવે. નંદુભાઈ બોલેલા, મોટા તમને અમે યાદ બહુ કરતા હતા. અરે એ તો અમે તમને યાદ આવ્યા હતા. જો સ્મરણ લેવાની તાકાત પણ કૃપા વગર જન્મતી નથી. તમારી શું તાકાત છે તે યાદ કરો, અમે તમને યાદ આવ્યા. બોલે એક એવી કળા હશે એની, એને યાદ કરે એટલે ઓલા બોલે હા મોટા આવે છે આપણે યાદ કરીએ. ઓલામાંથી થાય ત્યારે થાય, મૂકે સંદેશો ત્યાંથી ત્યારે અહીં રિસીવ થાય. એ ખબર પડવા ના દે, એ પાકા હોય. ગાય નાખીએ એકલી ગાને, વાંધો નહીં, શરૂ કરી દઉં. સ્મરણ માં જીવ ઘાલીને સ્મરણ હરસે લીધેલું છે, હૃદય સ્મરણે ઉલટ સ્મરણે ખીલેલી છે. હવે આવા ગાવું તો તમને ખ્યાલ આવતો જાય અર્થેનો. જુદી જુદી રીતે લયથી સ્મરણ લલકાર્યું મે તો છે, સ્મરણ લલકારવાથી તો સ્મરણ લેવાનું ફાવ્યું છે, જીવનનું હાર્દય અનુભવવા સ્મરણ આશ્રય લીધેલો છે, સ્મરણમાં ભાવ જાગ્યાથી ઊંડું ત્યાં ઉતરાયો છે. જોર પડે ઉપર વહી ગઈ છે જરા, મારા અવાજમાં ઊંચે આવે ને થોડું. ઊંડે ઊંડું જયંતરના ઊંડે અંતર પ્રવેશાતા પમાતા હાર્દ વિષયનું જીવન મંગળ થયું શું ત્યાં, પમાતા હાર્દ વિષયનું જીવન મંગળ થયું શું ત્યાં. મંગળ મંગળ એટલે ધન્ય પવિત્ર સાહેબ, જીવન ધન્ય થઈ ગયું. ક્યારે ધન્ય થયું? સ્મરણ ઊંડું 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 સ્મરણ થયું, અંતર સુધી પહોંચી ગયું. ઉલટ એટલે ઉલટી ગંગા થઈ એવું મને સમજાયું. ના ના દીદી, ત્યારથી જ અર્થ થાય. ઉલટ થયું એટલે પેલા આમ હતું પછી મનાધિકરણ સીધા થયું. ઉલટ થયેલી છે, ઉલટ સ્મરણે ખીલેલી છે. એટલે એ ઉલટી થઈ ને, ઉલટી ઉલટી નેગેટિવ થાય, ઉલટી થઈ મતલબ મનાદીને ટચ કરીને સીધા કરી દીધા. અર્થમાં આવું બે આમ આવા અર્થ કરે તો થાય, પણ એ ગંગાની બધું આઘુરી આમાં ગંગા લાગુ ના પડે. વ્યવસ્થિત થઈ ગયું એમ, આમ એમ લેવાનું છે. ઊંધું થયું એ સીધું થયું એવું. મયુર વાત સાચી પડી, જરા વધારે વિસ્તારમાં આવી ગયો. ગંગા નદીને શેઠ સુધી એ તો આવે આવે, પણ આમાં એ લાગુ ના પડે. આમાં તો એનું હાર્દ આ છે કે જે ઊંધા જતા હતા એ સીધા થઈ ગયા, કે સ્મરણથી સીધા થઈ ગયા, સ્મરણથી સીધું મનાદિ કરો. આમાં આમાં એ આવે, એમાં ઓલા વિસ્તારવાળી વાતમાં એ આવે. આમાં એનું હાર્દ નથી આવતું એનું. આ તો હજી આ શરૂઆત છે ને. સ્મરણનું ભેલું લાગ્યું છે, સ્મરણને દિલમાં ભાવે ઊંડે પ્રવેશવાને તે મથ્યો ભાવે થી સો દિલ છે, મથંતામાં મથંતામાં સ્મરણમાં જીવ પેઠો છે, સ્મરણમાં દિલયાનંદ કંઈક પડવા જ લાગ્યો છે. હજી તો આ બધું બાકી ત્યારે થાય ને, હજી ઓલા સીધા થાય પછી વાહે આવે. તું કે આમાં આવે ખરું, પણ છેડે આવે એ આખી ઉલટી ગંગા બદલી જાય. ઉલટ ઉલટું થાય એ મતલબ આ જ છે. ઉલટું બધું ઉલટું થયું એટલે સીધું હતું. અનાધિકરણના ગુણધર્મ જે સીધા હતા, પ્રાકૃતિક એટલે સીધું, જન્મજાત સાથે આવેલું, એ બધા ઊંધા થયા. ઊંધા થયા એટલે સીધા ઉર્ધ્વના થઈ ગયા. એ વાત છે. આ ઉલટ સ્મરણે ખીલેલી છે એ મનાધિકરણની અંદર જે મસ્તી ચડવી જોઈએ, આ ઉલટું થયું ને ત્યારે થઈ, પણ સીધું થઈ ગયું.
પણ મતલબ હાર્દ આપણે તો પકડવાનું, મોટાને કુંજાણે ક્યાં હેર તુમાં લખતા હોય, ત્યાં સુધી તો આપણી બુદ્ધિ ક્યાં જાય સાહેબ. પણ આવું આવું સમજાય કે સ્મરણમાં જીવ આપણો પ્રવેશી જાય તો શું થાય, પ્રવેશંતુ હૃદય સ્મરણે, જ્યારે હૃદયની સાથે જોડાઈ જાય સ્મરણ ત્યારે ઉલટ સ્મરણે ખીલેલી છે, ઉલટું વધારે સમાધાન મળ્યું. ઉલટું થયું જે સીધું હતું એ ઉલટું થયું, ઉલટું થયું એ સીધું થયું. બનાદીકરણ એના ગુણધર્મો બદલીને સીધી લીટીમાં આવવા માંડ્યા અને ગુણભાવવાળા ખોડિયા બનવા માંડ્યા. એ આપણને ખાતરી થઈ જવી જોઈએ સાહેબ આ વખતે કે આપણે મોટા ભેરું જ આવવા, યાદ રાખવું કે આપણે મોટા ભેરું જ આવવું. આમાં છૂટા પડી જાય તો મજા આવે, હું તો જાય આવું છું તો શું ખબર પડે બકરીનો બધા. આ તો કોશિશ કરવી, આવી હગા એવું જ છે, ભાવ ગુણભાવવાળું ખોડિયું બનાવો, ભગવાનનું નામ લેતા લેતા વાલપ વધારો, આફેડું થઈ જાય, એમાં વાર ક્યાં લાગે, કરવાનું શું છે. ગ્રીપ આપણી પૈસા પ્રોપર્ટી શું કહેવાય આપણું પોઝેશન એમાંથી નીકળું તો બધું આવેલું આમાં ઘૂસ્યું, અમે એમાં ને માર્યું તો આમાં ઘૂસ્યું, એ બહુ પકડ ભારે છે. એટલી એની જરા ત્યાગ કરવાનો આવે તો આપણને ખબર પડી જાય કે તકલીફ પડે, કેટલું અઘરું કામ છે. ચાલો પણ દીવા જેવું નહીં સાહેબ, જેટલું આપી એનાથી ભગવાન વધારે આપે, એ શ્રદ્ધા હોય એટલે દેવામાં કાંઈ તકલીફ ના પડે. મારી પાસે મોટા મોટી ક્રિયા પહેલવેલી એ જ કરાવી, હા બેકારીમાં દેવાનો વારો આવ્યો હતો, માથે દેવું ગાજે અને દેવાનું હાજા ગગડી જાય. અને આપણી આવક તો આપણને ખબર છે જે હતું તે જ છે, એમાંથી કરવાનું બધું. શ્રદ્ધા રાખીને લાગી ગયા, થઈ ગયું સાહેબ, આજ શાંતિ છે, વધારે આનંદ છે. નંદુભાઈની વાત સાચી છે, આપણને ભગવાન ઘણું આપશે, થઈ ગયું, ચાલી રહ્યું છે. મનાધિકરણ સીધા થાય તો આપેલું ઉગે, બાકી આપેલું નકામું જાય. ઘણું બધું આપી દે પણ એનો ઉપયોગ ના થાય તો હે. હા 1700 રૂપિયા અશોકભાઈ આપી દીધા, મથનતામાં મથનતામાં સ્મરણમાં જીવ પેઠો, સ્મરણમાં દિલ આનંદ કંઈ પડવા જ લાગ્યું. જીવ પેઠો એટલે આનંદ થયો. હૃદય રસ જે વિશે જે જે પડ્યા ગાય તો રહે જીવને, માનો કે અંગ્રેજીમાં રસ પડે તો અંગ્રેજી આવડી જાય, આવડી જાય રસ છે ને, ઓછો છે તો ઓછો આવડે, પણ રસપૂર્વક થાય તો આવડી જાય. આપણે ગુજરાતમાં અંગ્રેજી અઘરું તો લાગે, અંગ્રેજી પણ એને ગુજરાતી અઘરું લાગે, એને ગુજરાતી છે આજ ના. વિષયમાં તે રમે છે, દિલ અનુભવ સર્વનો તે છે. છેલ્લી કડી ગાઈ દે, કૃપાની તે પ્રસાદી સ્મરણ લેવાનું સુજીયું છે, જીવન આસ્વાદ લેવાનું સ્મરણમાંથી ફળેલું છે. આ જીવનનો જે રસ લેવાનો છે એ સ્મરણમાંથી આવે, ભગવાનની યાદમાંથી જે રસ જન્મે ને એ રસ ક્યારે આપણને નિરસ ના થવા દે. નિરસ એટલે નિરાશ, રસ એટલે આનંદ. નિરસ નિરાશા, રસ વગરનું જીવન થવા જ ના દિવસે. હરિ વાલો હરિ વાલો, જીવનમાં હે તકરવાને, હરિ જેવું બીજું ના છે. હરિ વાલો હરિ વાલો, જીવનમાં પ્રાણ પ્યારો છે, જીવનમાં હે તકરવાને, હરિ જેવું બીજું ના છે. જીવનમાં હે તકરવાને, હરિ જેવું બીજું ના છે. હરિ ઓ શ્રી સદગુરુ દેવ કી, વાલા મોટા ઓ